જેથી કરીને તમને આવા વિડીયોઝની માહિતી એ મળતી રહે તો આપણે આગળ વધીએ ગાંધી જયંતી જેની અંદર આ મુદ્દાઓ આપેલા છે આ નિબંધ જે છે તમને એઝ અ રેફરન્સ છે તમે તમારા વિચારો અનુસાર તમારી ક્રિએટિવિટી અનુસાર એમાં પ્લસ માઇનસ કરી અને સરસ રીતે નિબંધ જે છે એ પરીક્ષામાં લખી શકો અને સારા ગુણ મેળવી શકો તો પ્રસ્તાવિક શકો. તો આપણે વર્ષ દરમિયાન અનેક સામાજિક ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરીએ છીએ ગાંધી જયંતિ એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે ગાંધી જયંતિના તહેવાર એ દર વર્ષે બીજી ઓક્ટોબરના દિવસે ઉજવાય છે અઢારસો ને ઓગણ સિત્તેર ના ઓક્ટોબરની બીજી તારીખે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી નો જન્મ એ સૌરાષ્ટ્રમાં આવેલા પોરબંદર માં થયો હતો ગાંધીજી એ બાળપણના એક સામાન્ય બાળક હતા

તેઓ દક્ષિણ આફ્રિકા ગયા ત્યાં સત્યાગ્રહનો માર્ગ અપનાવી અને અંગ્રેજો દ્વારા અપનાવેલી રંગભેદ નીતિને લીધે થતા અન્યાયો તેમણે દૂર કરાવ્યા ઈસવીસન માં તેઓ ભારત આવ્યા ભારતના લોકો અંગ્રેજોની ગુલામીમાં અનેક યાતનાઓ ભોગવી રહ્યા હતા ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગે ભારતને આઝાદ કરવા અંગ્રેજો સામે લડત ચલાવી લાંબા સંઘર્ષને અંતે ઈસવીસન ઓગણીસો સુડતાલીસ ની પંદરમી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો ગાંધીજી એ રાષ્ટ્રપિતા તરીકે દેશના કરોડો લોકોના હૃદયમાં સ્થાન પામ્યા ગાંધીજીનું અંગત જીવન પણ પ્રેરણાદાયી હતું તે સાદાઈથી રહેતા સવાર સાંજ ફરવા જતા અને પ્રાર્થના કરતા તે દરરોજ રેંટીઓ કાંદતા તે ઘણી ઓછી વસ્તુઓથી ચલાવી લેતા હતા લોકોનું દુખ જોઈ અને તેમનું હૃદય દ્રવિ ઉઠતું તેઓ કર્મયોગી હતા એક સંત હતા તેથી જ મહાત્મા તરીકે ઓળખાયા

મબલક છે પણ આપણે લાઈફમાં એને કેટલું ઇમ્પ્લિમેન્ટ કરીએ એ આપણા ઉપર છે તો આઈ હોપ કે તમે પણ તમારા જીવનની અંદર આવા ગુણો ઉતારી શકો અને આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ સબ્જેક્ટ સાથે આ નિબંધ જે છે આઈ હોપ કે તમને વકૃત સ્પર્ધા હોય અથવા તો નિબંધ લેખનની સ્પર્ધા હોય અથવા તો એક્ઝામમાં પૂછાય તો તમને ઉપયોગી નીવડે એવી શુભેચ્છાઓ સાથે આવજો